અને સમાચારની વાત કરીએ તો લગ્ન વાંચકો ઓનલાઈન જીવન સાથીની પસંદગી કરતા ચેતી જજો, કારણ કે લગ્નના નામે અમદાવાદની એક યુવતી સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન માટેની એક વેબસાઇટ ઉપર એક મહિલાએ તેની દીકરીનો બાયોડેટા મૂક્યો હતો. થોડા દિવસ પછી લંડનના કોડ નંબર સાથે એક યુવકનો ફોન આવ્યો અને પોતે લંડન રહે છે અને લગ્ન કરવા માટે ઈચ્છે છે તેમ તેણે જણાવ્યું. યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી અને પછી પોતે લંડનથી પહેલા દિલ્હી ઉતરશે અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર આવશે તેમ તેણે જણાવ્યું હતું. તેને ફોન કરીને યુવતીને જણાવ્યું હતું કે મારી પાસે વધુ સામાન હોવાથી દિલ્હી એરપોર્ટ ઉપર પકડવામાં આવ્યો છે અને મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરો. યુવતીએ 76,200 રૂપિયા જેટલા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા બાદ યુવકનો કોઈ પણ પ્રકારે સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી. એક મોબાઈલ નંબરથી ફોન આવ્યો જેની અંદર કહેલું કે હું ઉમેશ કુમાર બોલું છું અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરેલો છું, પરંતુ મારી પાસે કસ્ટમ વાળાએ ખૂબ સામાન હોવાથી તેઓ ફી ભરવાનું કહે છે, પણ મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, તો તમે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપો. જેથી આ યુવતીએ 76,200 જેટલી રકમ મણિનગર ખાતે જઈ અને તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપેલ છે. તો સમાચારોનું પ્રવાહ આવી રીતે યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.